એની જગ્યાએ છવ્વીસ અને બીની જગ્યાએ પાંચ પોઈન્ટ બે મૂકીએ તો વાય બરાબર છવ્વીસ વત્તા પાંચ પોઈન્ટ બે એક્સ આપણું બનશે આપણો આપણું એક સમીકરણ બને છે જેને આપણે સુરેખ વલણનું અન્વાયોજન કહીએ છીએ આપણે આ પદ્ધતિ પ્રમાણે દાખલાઓ ગણવામાં ગણવા પડશે એટલે કે ધંધાકીય પૂર્વાનુમાનની એક પદ્ધતિ છે જેને ન્યૂનતમ વર્ગની પદ્ધતિ કહીએ છીએ એમાં પહેલી પદ્ધતિ સુરેખ વલણનું અન્વાયોજન સુરેખ વલણના અન્વાયોજનમાં વાય બરાબર એ વત્તા બી એક્સનું કરીએ છીએ આપણી પાસે બે પ્રામાણ્ય સમીકરણ મળે છે સીગમાં વાય બરાબર એને વધતા બી સીગમા એક્સ સીગમાં એક્સ વાય બરાબર એ સીગમા એક્સ વધતા બી સીગમા એક્સ વર્ગ ખાસ કરીને વાત કરું છું સુરેખ સંબંધમાં સમીકરણ વાય બરાબર એ વત્તા બી એક્સમાં આપણે શોધવાનું શું તો કે એ અને બી બે અજ્ઞાત શોધવા છે જ્યારે બે વસ્તુ શોધવી હોય ત્યારે બે સમીકરણ જોઈએ જ્યારે ત્રણ વસ્તુ શોધવી હોય તો ત્રણ સમીકરણ જોઈએ ચાર અજ્ઞાત શોધવા હોય તો ચાર સમીકરણ જોઈએ આપણે ધ્યાનમાં રાખીને આગળ જઈશું કારણ કે આપણું બીજું સમીકરણ છે એ દ્વિઘાત પર્વ છે જોઈ શકીએ છીએ આપણે કે વાય બરાબર એ વત્તા વત્તા વર્ગ અહીંયા સીએક્સ લખાયેલું છે ત્યાં મિત્રો સીએક્સ વર્ગ છે એટલું એક કરેક્શન કરી લઈએ છીએ વાય બરાબર એ વત્તા બી એક્સ વર્ગ પ્રકારે આપણો દ્વિઘાત સંબંધ છે અને એ સંબંધમાં ત્રણ અજ્ઞાત છે કયા ત્રણ અજ્ઞાત કયા ત્રણ પ્રચલિત સંકેત વાપરેલા છે આપણે એ બી અને સી તો આ એ બી અને સી શોધવાના હોવાથી આપણે ત્રણ સમીકરણો જોશે અને ત્રણ સમીકરણો આપણી સામે છે સિગ્મા વાય બરાબર એને વત્તા બી સિગ્મા એક્સ વત્તા સી સિગ્મા એક્સ વર્ગ સિગ્મા એક્સ વર્ગ એક્સ વાય બરાબર એ સીગમાં એક્સ વત્તા બી સિગ્મા એક્સ વર્ગ વત્તા સી સીગમાં એક્સ ગન સિગ્મા એક્સ વર્ગ વાય બરાબર ત્યાં પણ એક કરેક્શન છે અને એ બી અને સી આપણે આપણા દ્વિઘાત પર્વલયનો સંબંધ છે વાય બરાબર એ વધતા બી એક્સ વધતા સી એક્સ વર્ગમાં એ બી અને સી ની કિંમતો મૂકીશું એટલે આપણી પાસે જવાબ આવશે આજે આજના દિવસે આપણે ધંધાકીય પૂર્વાનુમાનની પદ્ધતિમાં આપણે ન્યૂનતમ વર્ગની પદ્ધતિમાં સુરેખ વલણ અને દ્વિઘાત પરવલય વિશે આપણે ચર્ચા કરીશું આપણે હવે બોર્ડ ઉપર જોઈશું અને બોર્ડ વર્કમાં આપણે એકાદો નાનકડો દાખલો છે આપ બોર્ડ ઉપર જોઈ શકો છો અને એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ કે આપણી પાસે એક દાખલો અપાયેલો છે અને એક ઉદાહર આપણને માહિતી પૂરી પાડવામાં આવેલી છે અને માહિતી છે વર્ષ અને વેચાણ સંદર્ભે વર્ષ અને વેચાણ સંદર્ભે માહિતી પૂરી પાડવામાં આવેલી છે અને વર્ષ અને વેચાણ સંદર્ભે આપ જોઈ શકો છો કે આપણી પાસે જુદા જુદા વર્ષની માહિતી આપેલી છે વર્ષ છે બે હજાર પાંચ બે હજાર છ બે હજાર સાત બે હજાર આઠ અને બે હજાર નવ અને સામે વેચાણ આપેલું છે અઢાર લાખ વીસ લાખ ત્રેવીસ લાખ ત્રીસ લાખ ઓગણચાળીસ લાખ વર્ષ જુદા જુદા સમયના વેચાણ સંદર્ભે ધંધાની માહિતી આપણા ચોપડામાંથી અથવા ભૂતકાળની કોઈ ઇન્વેસ્ટિગેશનથી આપણી પાસે ઉપલબ્ધ છે અને કહેવામાં આવેલું છે કે બે હજાર ચૌદનું વેસા વેચાણ કંપનીનું કેટલું હોય શકે કંપનીના બે હજાર ચૌદના વેચાણ માટે આપેલ માહિતી એટલે કે વર્ષ અને વેચાણ વચ્ચે એટલે કે સમય અને વેચાણ વચ્ચે આપણે કોઈ ચોક્કસ પ્રકારના સંબંધની ધારણા કરીએ છીએ હમણાં જ આપણે વાત કરી આવા આપણે બે સંબંધનો અભ્યાસ કરવાનો છે એમાં પહેલો સંબંધ છે સુરેખ સંબંધ છે કે દ્વિઘાત સંબંધ છે બીજા પ્રકારનો આપણે સુરેખ સંબંધની ધારણાને આધારે આપણે આગળ જઈએ છીએ ધારો કે આ બે ચલ વચ્ચે એટલે કે સમય અને સામયિક ચલ વચ્ચે સુરેખ અથવા રૈખિક અથવા ફર્સ્ટ ડિગ્રી પ્રકારનો સંબંધ છે એટલે કે ધારો કે સમય અને સામયિક ચલ વચ્ચે વાય બરાબર એ વત્તા બીએક્સ પ્રકારનો સંબંધ છે ધારો કે ધારો કે વાય બરાબર એ પ્લસ બી એક્સ પ્રકારનો રૈકિક સબંધ છે અને આનું જો આપણે ન્યૂનતમ વર્ગની રીતે અન્વાયોજન કરીએ જો આ સંબંધનું આપણે ન્યૂનતમ વર્ગની રીતે અન્વાયોજન કરીએ તો આપણી પાસે બે પ્રમાણ્ય સમીકરણ આવે છે અને બે પ્રમાણ્ય સમીકરણ આપણી પાસે બને છે હમણાં જ આપણે વાત કરીએ પ્રમાણે સિગ્મા વાય બરાબર એને પ્લસ બી સિગ્મા એક્સ સીગમા વાય બરાબર એને વધતા બી સીગમા એક્સ અને સિગ્મા એક્સ વાય બરાબર એ સીગમાં એક્સ પ્લસ બી સીગમાં એક્સ વર્ગ આ બે પ્રકારના આપણી પાસે સમીકરણ આવે છે આ બે સમી સમીકરણનો ઉકેલ મેળવીને આપણે એ અને બી શોધવાના છે તો આ શોધવા માટે આપણે એક્સ જોશે આપણે એક્સ જોશે આપણે એક્સ વર્ગ જોશે આપણે વાય જોશે અને એક્સ અને વાયના ગુણાકાર જોશે આટલા સરવાળાઓ જોશે તો સૌથી પહેલું આપણે એક્સ મેળવાની વાત કરીએ છીએ તો આના માટે એક આપણી પાસે પ્રાથમિક વાત છે કે આપણને માહિતી આજે માહિતી આપવામાં આવેલી છે એ આપેલ માહિતીમાં આપણને કેટલો સમય આપવામાં આવેલો છે કેટલી કિંમત આપવામાં આવેલી છે એકી કે બેકી તો કે અહીંયા આપણને એક બે ત્રણ ચાર ને પાંચ કિંમત આપવામાં આવેલી છે પાંચ કિંમત આપવામાં આવેલી છે એટલે કે એન બરાબર પાંચ આપેલ છે જો એકી આપેલ હોય તો એક્સ શોધાય છે એક્સ બરાબર વર્ષ માઇનસ મધ્યવર્ષ છેદમાં બે વર્ષો વચ્ચેનો ગાળો સમયગાળો સમયગાળો અહીંયા મારી પાસે મધ્યવર્ષ મળે છે આ જે માહિતી આપેલી જેમાં મધ્ય વર્ષ બે હજાર સાત થાય છે એ શોધવા માટેની સહેલમ સહેલી પદ્ધતિ છે કેલ્ક્યુલેટરમાં તમે બે હજાર પાંચ વત્તા બે હજાર નવ બંનેનો નાનામાં નાનું વર્ષ અને મોટામાં મોટા વર્ષનો સરવાળો કરીને બે ભાગો એટલે તમારી પાસે મધ્યવર્ષ આવી જાય છે બે હજાર પાંચ વત્તા બે હજાર નવ એટલે કે ચાર હજાર ચૌદ ભાગ્યા બે કરો એટલે બે હજાર સાત તમારી પાસે મધ્ય વર્ષ આવે છે મધ્ય વર્ષ બે હજાર સાત છે અહીંયા માટે એક્સ બરાબર એક્સ બરાબર વર્ષ માઇનસ બે હજાર સાત છેદમાં દરેક બે વર્ષ વચ્ચેનો ગાળો એક છે એટલે કે નીચે એક લખીએ કે ન લખીએ ચાલી શકે છે આ આધારે હું એક્સનું કોલમ મેળવું છું અને મારું સામયિક ચલ જે કહે છે એ સામયિક ચલને હું વાય કહું છું સામયિક ચલને હું વાય કહીને આપણે આગળ જઈએ છીએ વાય આ વાય છે વેચાણ આપણું વાય છે એનો સરવાળો કરવું એટલે મારી પાસે સીગમા વાય આવશે સીગમા વાય બરાબર તો કે આપણું સીગમા વાય અત્યારે આપણી પાસે છે એકસો ત્રીસ સિકમા વાય બરાબર એકસો ત્રીસ એક્સ મેળવું છું આ સૂત્રમાં જુદા જુદા સમય મૂકીને તો કે એક્સનું કોલમ મળે છે આપણી પાસે બે હજાર પાંચ માઇનસ બે હજાર સાત બે હજાર પાંચ માઇનસ બે હજાર સાત એટલે કે બે હજાર પાંચ માઇનસ બે હજાર સાત એટલે માઇનસ બે બે હજાર છ માઇનસ બે હજાર સાત માઇનસ એક બે હજાર સાત માઇનસ બે હજાર સાત ઝીરો બે હજાર આઠ માઇનસ બે હજાર સાત એક અને બે હજાર નવ માઇનસ બે હજાર સાત બે આપણી પાસે આ એક્સ આવેલો છે આ એક્સનો આપણે વર્ક કરીએ છીએ એક્સ વર્ગ દરેક એક્સનો વર્ક કરીએ છીએ બેનો વર્ગ ચાર એકનો વર્ગ એક ઝીરોનો વર્ગ ઝીરો એકનો વર્ગ એક અને બેનો વર્ગ ચાર આ એક્સનો સરવાળો કરીએ છીએ તો જીરો આવે છે એક્સનો ઇવન પાવર હશે એટલે કે આપણી પાસે એક એક્સના એકી ઘાત હશે તો હંમેશા સરવાળો જીરો આવશે કારણ કે આપણે જે રીતે એક્સ મેળવીએ છીએ એ પદ્ધતિ પ્રમાણે એક્સનો સરવાળો ઝીરો આવશે એક્સ ઘન હશે તો જીરો આવશે એક્સની પાંચ ઘાત હશે તો પણ એનો સરવાળો સીખમાં એક્સની પાંચ ઘાત જીરો જ આવે આ ધારણા પ્રમાણે એક્સ વર્ગનો સરવાળો કરું છું સીગમાં એક્સ વર્ગ તમારી પાસે દસ આવે છે એક્સ અને વાયનો ગુણાકાર કરું છું એક્સ વાય તો કે એક્સ વાય આ બંનેનો ગુણાકાર અઢાર દો છત્રીસ માઇનસ વીસ એકાવીસ માઇનસ ત્રેવીસ ગુણ્યા અને ત્રીસ અને ઓગણચાળીસ દો ઇઠ્યોતેર સેવન્ટી આનો સરવાળો હું કરું છું મારી પાસે સીગમા એક્સ વાય આવે છે બાવન હવે જે આપણે થિયરીમાં સમજેલા છે એ વાત ઉપર આપણે આગળ જઈએ છીએ થિયરીમાં આપણે જે બાબત સમજેલા છે એ જ બાબત ઉપર આપણે ચર્ચા કરીએ છીએ વાય બરાબર નીચે લખીએ છીએ આપણે વાય બરાબર એ વત્તા બીએક્સ નું ન્યૂનતમ વર્ગની રીતે વર્ગની રીતે અન્વાયોજન કરતા જો તમે વાય બરાબર એ વત્તા બી એક્સ ન્યૂનતમ વર્ગની રીતે અન્વાયોજન કરો છો તો તમારી પાસે બે પ્રામાણિક સમીકરણ આવે છે અને બે પ્રામાણ સમીકરણથી તમારે એ અને બીની કિંમત મળશે બે પ્રામાણિક સમીકરણ આપણે એમાંનું પહેલું પ્રામાણિક સમીકરણ હમણાં જ આપણે જોયેલું હતું સીગમા વાય બરાબર એને પ્લસ બી સિકમા એક્સ સીગમા વાય બરાબર એને વધતા બી સીગમા એક્સ ડેર માટે

ટુ એટલે કે બાવન બરાબર આપણી પાસે આ બીજી કિંમત આવે છે પહેલી આવી એ બરાબર છવ્વીસ બે પ્રાચલનો ઉપયોગ આપણે કરેલો તો બે પ્રમાણિત ચલનો ઉપયોગ કરેલો તો એ અને બી આપણી પાસે આવેલા છે છવ્વીસ પોઈન્ટ બરાબર એ વત્તા બીએક્સમાં બીએક્સમાં એ અને બી ની કિંમત મૂકું છું એ અને બી ની કિંમત મૂકતા કિંમત મુકતા એ અને બી ની કિંમત મૂકતા આપણો સંબંધ આવે છે વાય બરાબર એ એટલે છવ્વીસ વધતા વધતા બી એટલે પાંચ પોઈન્ટ બે અને એક્સ ના એક્સ વાય એટલે આપણું વેચાણ છે વાય એટલે આપણું વેચાણ છે વેચાણ વાય આપણે શોધવો છે તો આ સૂત્રથી ગમે તે સમય માટે મેળવી શકશો પણ એના માટે ગમે તે સમયનો એક્સ તમારી પાસે હોવો જોઈએ ભૂતકાળ કે ભવિષ્યની કોઈ પણ કિંમત માટે કોઈ પણ સમય માટે તમે વેચાણનું આધારણ કરી શકશો દાખલા તરીકે અહીંયા આપણને દાખલામાં આપેલું છે બે હજાર ચૌદનું વેચાણ અંદાજો આર્યું બે હજાર ચૌદનું વેચાણ અંદાજો તો મારે બે હજાર ચૌદનું વેચાણ જાણવું છે તો બે હજાર ચૌદનું વેચાણ જાણવા હું બે હજાર ચૌદનો સૌથી પહેલાં શોધીશ ઓ બે હજાર ચૌદનો સૌથી પહેલાં એકસો દીશ અને એક્સનું સૂત્ર આર્યું મારી પાસે અહીંયા છે જો

બે હાજર નો એક્સ મારી પાસે સાત આવેલો છે આ X નો વાય બરાબર હું બે હજાર વાય બરાબર છવ્વીસ વત્તા પાંચ પોઈન્ટ બે એક્સમાં અહીંયા હું આટલા પોર્શનમાં થોડું જગ્યાના અભાવે વાત કરું છું વાય બરાબર છવીસ વત્તા પાંચ પોઈન્ટ બે એક્સમાં માં એક્સ બરાબર સાત મૂકતા સાત મૂકતા આમાં એક્સ બરાબર સાત મૂકું છું તો બે હજાર ચૌદનું ચૌદનું વેચાણ વાય વેચાણને આપણે વાય કીધેલું છે વાય બરાબર છવ્વીસ વત્તા પાંચ પોઈન્ટ બે કસમાં સાત એટલે કે બે હજાર ચૌદનો એક્સ સાત છે હર્યો માટે વાય બરાબર છવ્વીસ વત્તા સાતું ચૌદનો જોડો સાત પોઈન્ટ પાંત્રીસ ને એક છત્રીસ માટે વાય બરાબર બાસઠ પોઈન્ટ ચાર લાખ બે હજાર ચૌદમાં બાસઠ પોઈન્ટ ચાર લાખનું વેચાણ હશે આ આપણે સુરેખ વલણનો ન્યૂનતમ વર્ગની રીતે સુરેખ વલણનું અન્વાયોજન કરવું રૈખિક વલણનું અનવાયોજન કરવું જેને ફર્સ્ટ ડિગ્રી અથવા લિનિયર ટ્રેન્ડ કહેવામાં આવે છે આપણે બે પ્રકારના વલણ વિશે ચર્ચા કરવાની છે એક સુરેખ અને બીજા દ્વિઘાત પરંતુ એ પહેલાં એક નાનકડી એવી વાત હજી આ દાખલામાં સે જ બીજા દાખલાથી અલગ પડતો એક બીજું ઉદાહરણ છે એના ઉપર આપણે એક ચર્ચા કરી લઈએ ધારો કે આ એન બરાબર પાંચ આપેલા છે એકી એની બદલીમાં બેકી વર્ષ આપેલું હોત તો શું થાત જો આ એન બરાબર પાંચ એટલે કે એકી સમય આપેલો છે એકી કિંમત એક બે ત્રણ ચાર ને પાંચ કિંમત આપેલી છે એની બદલીમાં બેકી આપેલી હોત છ આઠ દસ તો શું બનાત તો એવા સમયે એક્સની ફોર્મ્યુલા એક્સ બરાબર વર્ષ માઇનસ મધ્ય વર્ષ સમયગાળાની બદલે આગળ બે ગુણાય છે જોઈએ આપણે એક બીજું ઉદાહરણ અને એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ છે આપણી પાસે આપણી પાસે છે જુદા જુદા સમયની માહિતી આપેલી છે અને એમ કહેવામાં આવેલું છે કે નીચેની માહિતી પરથી સુરેખ વલણનું અન્વાયોજન કરીને સુરેખ વલણનું અન્વાયોજન કરીને કોઈ ચોક્કસ સમયની કિંમત મેળવો સમય આપણને આપવામાં આવેલો છે દાખલા તરીકે બે હજાર પાંચનું જાહેરાત ખર્ચ અંદાજો આવી વાત કરવામાં આવેલી છે કોઈપણ કંપનીની જાહેરાત ખર્ચની એટલે કે પ્રમોશનલ એક્ટિવિટીની માહિતી પૂરી પાડવામાં આવેલી છે લઈએ છીએ વર્ષ છે વર્ષ છે ઓગણીસો પંચોતેર ઓગણીસો ઇઠ્યોતેર ઓગણીસો ઇઠ્યોતેર ઓગણીસો ઓગણીસો ચોર્યાસી ઓગણીસો અને ઓગણીસો નેવ આપણી પાસે છ વર્ષની માહિતી આપેલી છે સામે જાહેરાત ખર્ચ આપેલું છે જાહેરાત ખર્ચ જાહેરાત ખર્ચ વિશેની માહિતી આપેલી છે કંપનીએ આઠ કરોડની જાહેરાત કરેલી છે દસ કરોડની જાહેરાત કરેલી છે પંદર કરોડની જાહેરાત કરેલી છે બાવીસ કરોડની જાહેરાત કરેલી છે ત્રીસ કરોડની જાહેરાત કરેલી છે અને પાંત્રીસ કરોડની જાહેરાત કરે છે કંપનીનું જુદા જુદા વર્ષનું એટલે કે ઓગણીસો પંચોતેરથી ઓગણીસો નેવ સુધીની ભૂતકાળની માહિતીને આધારે એણે કરેલા જાહેરાત ખર્ચની માહિતી આપણી પાસે ઉપલબ્ધ છે અને આ માહિતીને આધારે એમ કહેવામાં આવે છે કે બે હજાર આ રીતે આપણે વાત કરે છે દાખલા તરીકે આપણે ચાલુ વર્ષનું જાહેરાત ખર્ચ કેટલું થશે એ જાણવું છે બે હજાર બારનું આવતા વર્ષનું જાહેરાત ખર્ચ કેટલું થશે એ અંદાજ મેળવવો છે તો એના માટે આપણી પાસે આટલી ભૂતકાળની માહિતી છે અને એ માહિતીને આધારે આપણે સુરેખ વલણનું અનુવાયોજન કરવાનું છે દાખલો આગલા દાખલાને અનુરૂપ જ છે બદલાય છે તો માત્ર એક્સ કઈ રીતે મળે છે કારણ કે અહીંયા એન બરાબર છ આપેલ છે આપેલ કિંમત કેટલી છે તો કે એક બે ત્રણ ચાર પાંચને છ કિંમત આપેલ છે અહીં એન બરાબર છ આપેલ છે અહીં એન બરાબર છ આપેલ છે